નાણામંત્રી નિર્મલા સીતારમણે વિવિધ ક્ષેત્રોમાં રાહત પેકેજની ઘોષણા કરી છે, જેમાં બાળકોના હેલ્થકેર ક્ષેત્રમાં 23,220 કરોડનું રોકાણ કરાશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ટુરિઝમને પ્રોત્સાહન આપવા ભારત સરકાર 5 લાખ વિદેશી પ્રવાસીઓને ફ્રી ટુરિસ્ટ વિઝા આપશે. કોરોનાને કારણે પ્રભાવિત ક્ષેત્રોને કુલ 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરંટી સ્કીમ ફાળવવામાં આવશે. હેલ્થ સેક્ટરમાં 50,000 કરોડ ખર્ચ કરી હોસ્પિટલોમાં ઓક્સિજનની સુવિધા વધારવામાં આવશે. એમ્બ્યુલન્સોની ખરીદી તથા અન્ય મેડિકલ સાધનોની ખરીદી કરવામાં આવશે. લાયસન્સ ધરાવતા ગાઈડ લોકોને 1 લાખ સુધીની તથા ટુરિસ્ટ એજન્સીની 10 લાખ સુધીની લોન મળશે. આત્મનિર્ભર ભારત યોજનાને પણ 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. કુલ 6,28,993 કરોડના રાહત પેકેજની કેન્દ્ર સરકારે ઘોષણા કરી છે. ધ્રોલમાં દિગ્વિજયસિંહ ઝાલા નામના વેપારી પર પોલીસે માસ્ક મુદ્દે દમન કર્યું હોવાનું પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. પોલીસે માર મારતા વેપારી દિગ્વિજયસિંહને આંખના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ પ્રકરણમાં ધ્રોલમાં વેપારીઓએ બંધ પણ પાડ્યો હતો, જેને કારણે આ ઘટનાના રાજ્યવ્યાપી પડઘા પડ્યા છે. ત્યાર પછી આરોપી પોલીસકર્મી મહિપતસિંહ તથા નિલેશ ભીમાણી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે જામનગરના SP દ્વારા આરોપી પોલીસકર્મીઓના બદલીઓનો આદેશ આપવામાં આવ્યો છે. આ બદલીઓ દંડ સ્વરૂપે આપવામાં આવી હોવાની, એટલે કે પનિશમેન્ટ પોસ્ટિંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. A, B અને C 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરમાં નીલકંઠનગર આરોગ્ય કેન્દ્ર ગઈકાલે ખુલ્લું રહી ગયું હતું. કેન્દ્રનો નિયત સમય પૂર્ણ થયા પછી કર્મચારીઓ કેન્દ્રને તાળા માર્યા વગર જ નીકળી ગયા હતા. રાત્રે કોઈ જાગૃત નાગરિકે આ મુદ્દે મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરતા અડધી રાત્રે કેન્દ્રને તાળા મારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં કિંમતી દવાનો જથ્થો તથા મેડિકલ સાધનો પણ હતા, ત્યારે કેન્દ્રમાં રેઢાપટ તસ્કરોને આમંત્રણ સમાન કહી શકાય.